दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે થેન્ક યુ સાંજે 3.3 દાખલા નંબર 5 બે ખૂણાઓનો ગુણોત્તર તમને આપેલો છે 3:2 અહીં મેં સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો એ 3x અને ખૂણો બી છે અને 2x લીધા છે કેમ કે બંનેના ગુણોત્તર છે 3:2 હવે બંનેના ખૂણાના માપ છે તેનો સરવાળો 180 કેમ કે ચતુષ્કોણ જે સમાંતર બાજુ આપેલો છે તો પાસ પાસેના ખૂણાના માપ હોય જે પૂરક છે માટે બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અહીં ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર 180 કારણમાં લખશું પૂરક કોણ માટે 3x પ્લસ 2x બરાબર 180 માટે 5x બરાબર 180 માટે x બરાબર 180 ભાગાકારમાં 5 માટે x બરાબર 180 ભાગાકારમાં 5 કરશો તમને જવાબ મળશે 36 તો x બરાબર 36 હવે ખૂણો A બરાબર 3x 3x એટલે 3 × 36 બરાબર 108 અંશ ખૂણો A બરાબર 108 અંશ તો સામે ખૂણો C છે તો સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય છે માટે ખૂણો C બરાબર પણ 108 અંશ કારણ સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા તે જ રીતે ખૂણો B બરાબર 2x બરાબર 2 × 36 બરાબર 72 અંશ તો ખૂણો B બરાબર 72 અંશ આવ્યા હવે ખૂણો B છે તેની સામે ખૂણો D છે ખૂણો D બરાબર ખૂણો B બરાબર 72 અંશ તે પણ થશે તેવા પણ કારણમાં સામસામેના ખૂણા તો આ રીતે ખૂણો A ખૂણો B ખૂણો C અને ખૂણો D ચારે ખૂણાના માપ છે આપણે મેળવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો છે અહીં પૂરો થાય છે દઢીકરણ માટે દાખલો તમે લખી લેશો જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખશો અને વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ